નમસ્તે બાળકો, કેમ છો બધા? આજે આપણે હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં આપણે ક થી ઢ સુધી ચિત્ર સાથે ઓળખતા, લખતા, વાંચતા શીખી ગયા. શબ્દ પણ આપણે સાદા શબ્દ પણ શીખી ગયા. હવે જોઈએ અભ્યાસ. અભ્યાસ બે, પેજ નંબર 17, વર્કશીટ નંબર 31, સરખા મૂળાક્ષર જોડો. તો અહીં આપણે સરખા મૂળાક્ષર જોડવાના છે. તો જો બંને બાજુ આપણને મૂળાક્ષર આપ્યા છે, જ, ઠ, ઝ અને ઢ, તો આપણે બોલતા જવાનું છે અને જોડતા જવાનું. જ સે જગ, તો સામે આપ્યું છે જ સે જગ, એની સાથે જોડવાનું છે. ટપકા સાથે ટપકું જોડવાનું છે. ચિત્રની અંદર જવું જોઈએ નહીં. પછી બીજું છે ઠ સે ઠઠેરા, તો સામે આપ્યું છે ઠ સે ઠઠેરા, એની સાથે જોડો. જ સે ઝંડા, સામે આપ્યું છે જ સે ઝંડા. પછી ઢ સે ઢક્કન, તો ઢ સે ઢક્કન. એ રીતે સરખા મૂળાક્ષર જોડવાના છે. બાજુમાં જુઓ, ઠ સે ઠઠેરા, ડ સે ડમરુ, ટ સે ટમાટર અને ઢ સે ઢક્કન. તો બંને જોડકા આપણે જોડી દીધા. હવે જોઈએ આગળ વર્કશીટ નંબર 32, હિન્દી અને ગુજરાતી મૂળાક્ષર જોડો. તો એક બાજુ જુઓ, અહીંયા આપણને હિન્દી મૂળાક્ષર આપ્યા છે અને બીજી બાજુ આપણને ગુજરાતી મૂળાક્ષર આપ્યા છે. તો આપણે બંને મૂળાક્ષર જોઈ ગયા છે. જો આ બાજુ ઢ સે ઢક્કન, સામે જુઓ ઢ સે ઢ ઢગલાનો ઢ. પછી જ સે જગ, તો જ જમરૂકનો જ. ટ સે ટમાટર, ટ ટપાલીનો ટ. જ સે ઝંડા અને જ જભલાનો જ, એ રીતે જોડાશે. બાજુમાં જુઓ, જ સે ઝંડા, જ જભલાનો જ, ઠ સે ઠઠેરા, ઠ ઠળિયાનો ઠ, જ સે જગ અને જ જમરૂકનો જ, ડ સે ડમરૂ ને ડ ડગલાનો ડ. આગળ જુઓ વર્કશીટ નંબર 33, ચિત્ર ઓળખી યોગ્ય મૂળાક્ષર સાથે લીટી દોરીને જોડો. તો અહીં આપણને 5 ચિત્ર આપ્યા છે. પહેલું ચિત્ર છે ડમરૂ, પછી ઝંડો, ટામેટું, ઠઠેરા અને જગ. નીચે આપણને મૂળાક્ષર આપ્યા છે, તો ટપકા સાથે ટપકું જોડવાનું છે. ડમરાનું ચિત્ર છે તે ડ સે ડમરૂ. પછી ઝંડાનું ચિત્ર જ સે ઝંડા, ટ સે ટમાટર, જ સે જગ અને ઠ સે ઠઠેરા, એ રીતે જોડવાનું છે. આગળનું પેજ જુઓ, પેજ નંબર 18. હવે અહીંયા જુઓ, તમને બધા ટપકા આપ્યા છે. વર્કશીટ નંબર 34, ટપકા જોડી બનતા મૂળાક્ષરમાં રંગ પૂરો. તો અહીંયા તમને ટપકા આપ્યા છે, તો એ બધા આપણે જોડી દેવાના છે. જોડીને કયો મૂળાક્ષર બને છે તે આપણે જોવાનું છે અને એમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે. બધા મૂળાક્ષરમાં અલગ અલગ રંગ પૂરવાનો છે. આપણને મૂળાક્ષર જોવા મળશે જ, ટ, ડ અને ઢ, એ પ્રમાણે મૂળાક્ષર બનશે, તો એમાં આપણે રંગ પૂરવાનો છે. આગળ જુઓ વર્કશીટ નંબર 35, ચિત્ર જોઈ તેના નામના પહેલાં મૂળાક્ષર વર્તે ગોળ કરો. તો અહીંયા ચિત્ર આપ્યું છે ટમાટરનું, ટમાટર. તો નીચે મૂળાક્ષર કેટલા આપ્યા છે, ઠ, ટ અને ઢ. તો ટ ઉપર આપણે ગોળ કરીશું, ટ સે ટમાટર. પછી આપ્યું છે ડમરૂ, તો જ, ઢ અને ડ, ત્રણ મૂળાક્ષર આપ્યા છે, એમાંથી ડ ઉપર આપણે ગોળ કરીશું. ત્રીજું ચિત્ર છે ઝંડાનું, અને નીચે ત્રણ મૂળાક્ષર આપ્યા છે જ, ઝ અને ડ. તો જ સે ઝંડા, જ ઉપર આપણે ગોળ કરીશું. આગળ જુઓ વર્કશીટ નંબર 36, આપેલો મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેની ફરતે ગોળ કરો. તો અહીં આપણને સાઈડમાં ગોળમાં આપણને એક મૂળાક્ષર આપ્યો છે અને બીજા શબ્દ આપ્યા છે, અંદર ચોરસમાં શબ્દ આપ્યા છે. તો શબ્દમાંથી આપણે ગોળવાળો મૂળાક્ષર છે તે શોધવાનો છે. તો કયો મૂળાક્ષર છે, ઢ. તો ઢ શોધીને આપણે ગોળ કરવાનું છે. કેટલા ઢ છે, પહેલી લાઇનમાં 1, બીજી લાઇનમાં 1, ત્રીજી લાઇનમાં 2, એમ કરીને 4 મૂળાક્ષર ઢ છે. આગળ જુઓ, બીજું ચોરસ આપ્યું છે અને સાઈડ પર તમને ગોળમાં એક મૂળાક્ષર આપ્યો છે ટ. તો ટ શોધીને આપણે ગોળ કરવાનું છે. ટ ઓળખતા બધાને આવડે છે. આગળ જુઓ, જ, જ સે ઝંડા,
तो चौरस में आपणे झ शोधीने गोळ करवानुं छे। आगळ जुओ, हिंदी मूळाक्षरोनो महावरो करो अने खूटता अक्षर लखो। तो जुओ, अहीं आपणे क थी छ सुधी आप्युं छे। आगळ आपणे क थी छ, क ख घ घ च अने छ आटलू आपणे जोई गया। अने चैप्टर नंबर 4 में आपणे ज थी ढ सुधी जोई गया। तो छ पछी जे मूळाक्षर आवतो छ पछी जसे जन जग, जसे झंडा, टसे टमाटर, ठसे ठठेरा, डसे डमरू अने ढसे ढक्कन, એટલા મૂળાક્ષર અહીં લખવાના છે। છ ખાના તમને આપ્યા છે તો છ પછીના જે મૂળાક્ષર આવે તે તમારે લખવાના છે। આગળ જુઓ, આપેલા કોષ્ટકમાંથી શબ્દો શોધીને રંગ પૂરો, વર્કશીટ નંબર 37। તો તમને આગળ પણ આ રીતે કરાવેલું છે, મૂળાક્ષર શબ્દમાંથી શોધવાના છે। તો પહેલો શબ્દ તમને આપ્યો છે જગ, પછી એ જ લાઇનમાં જુઓ બે અક્ષર છોડીને ચ ઢ, એના એ બે ખાનામાં તમારે રંગ પૂરવાનો છે। પછી બીજા બે શબ્દ અક્ષર છોડી દેવાના ને જ ઘ ડ એમાં રંગ પૂરવાનો છે। બીજી લાઇનમાં જુઓ ચક અને ડગ, ત્રીજી લાઇનમાં ઢગ, ઘટ અને કડક। તો તમને કેટલા શબ્દ મળશે? 1 2 3 4 5 6 7 અને 8, 8 શબ્દ તમને ચોરસમાંથી મળશે। તો અહીંયા તમારો વિડીયો પૂરો થાય છે, બીજું આવતા પીરિયડમાં જોઈશું। આવજો।